नमस्कार दर्शक मित्रों, आज मारे बात करनी छे डॉक्टर चंद आत्महत्या प्रकरण की। मित्रों, वेरावलना एक प्रतिष्ठित डॉक्टर, लोहाणा समाजना प्रतिष्ठित डॉक्टर, पीढ़ अनुभवी डॉक्टर डॉक्टर चंद साहेबे आर्थिक लेती देती बाबते एक सुसाइड नोट लखी आत्महत्या करी थी। वर्ष तो 2022 घटना छे सौराष्ट्र वेरावल शहर की, जेना नामे सुसाइड नोट में जेनु नाम छे ए छे देशना जवाबदार सांसद अने एना पिता। मित्रों, सामान्य संजोगों में कोई सामान्य के मध्यम वर्ग नो परिवार होय तो सुसाइड नोट में नाम होय तो पुलिस पासे एनी धरपकड़ करवाना पूरता कारण होय छे अने तात्कालिक एनी धरपकड़ करवामां आवे छे। पण कहेवाता विकासशील गुजरात में, कहेवाती आ संवेदनशील सरकार में एवं बन्यु नहीं। येन केन प्रकारे पुलिस अने कहेवाता राजकीय अग्रणीओ एक सांसद अने एना परिवार ने बचावता रह्या। लोहाणा समाजना अनेक जागृत युवानो, जेमना नाम अहीं आपी शकुं छुं, जूनागढ़थी निलेश देवाणी, अमरेलीथी हिरेन मसरू, नितिन देवाणी, सावंतथी शैलेष ठक्कर अने वेरावळ लोहाणा महाजन, એ સિવાય અનેક માધ્યમો આ ગુનો ન નોંધાતા હરકતમાં આવ્યા, ગામે ગામ આવેદનપત્રો અપાયા। ડૉક્ટર ચગના દીકરાને આ FIR પોલીસ લે એ માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા અને તાજેતરમાં મળી રહેલી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે। એ ચૂંટણીમાં ફરી રાજેશ સુલાસમાને ઉમેદવારી નોંધાવી છે। આ કેસ ક્યાંક તેમને નડી શકે તેમ છે। આ કેસ તેમને ના નડે એ માટે ડૉક્ટર ચગના પરિવાર ઉપર યનકેન પ્રકારે પ્રેશર લાવી 6 કરોડ જેવી રકમ, આ રકમ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે, સ્થાનિક માજરના અગ્રણીઓ પાસેથી જાણવા મળી રહી છે, 6 કરોડ આસપાસની રકમમાં સમાધાન થયું છે અને આ કેસ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે। મિત્રો, હવે કેટલાક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે કે ડૉક્ટર ચગ એ પીઢ અનુભવી ડૉક્ટર હતા। હવે હું જે માહિતી આપની સમક્ષ રજૂ કરું છું એ એક અખબારી તંત્રીને આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતીના સ્વરૂપમાં હું આપની સાથે શેર કરું છું। વર્ષ 2012માં ડૉક્ટર ચંદ સાહેબે ચુડાસમાના પરિવારને પૈસા આપ્યા હતા। 2012થી 2015 સુધી 10 કરતાં વધુ ટ્રાન્ઝેક્શન મારફતે એમણે 1.5 કરોડ જેવી માતબાર રકમ એમને આપી હતી। મિત્રો, આપણે એવું માની લઈએ કે લાયસન્સ વગર વ્યાજે રૂપિયા આપવા એ ગુનો બને છે। ચક સાહેબે પૈસા આપ્યા છે અને વ્યાજે આપ્યા છે તો એ ગુનો છે। પરંતુ મિત્રો, આજે તમે કોઈ પણ નાના મોટા વેપારી જુઓ, કોઈ પણ મોટા બિઝનેસ ગ્રુ જુઓ તો પોતાના સમાજ, પોતાના સગાવાળા પાસેથી આવી થાપણો મેળવતા હોય છે અને સ્વાભાવિક રીતે લોકો બેંક કરતાં વધુ વ્યાજ આપતા હોય છે। આને આપણે અનસિક્યોર્ડ લોન કહીએ છીએ કે જે માત્ર ચેક અને પ્રતિષ્ઠાના આધારે અપાતી હોય છે। મિત્રો, અત્યારે આવું વ્યાજ સામાન્ય રીતે બજારમાં પકડો તો 1.5 ટકાથી લઈ અને 8-10 ટકા સુધી હોય છે, જેવી લેવા અને આપવાવાળાની ગરજ। અહીં આપણે એવું માની લઈએ કે લેનાર એક પ્રતિષ્ઠિત સાંસદ છે, વિસ્તારના લોકપ્રિય વ્યક્તિ છે, તો આપણે એવરેજ 3 ટકા વ્યાજ પકડીએ અને 2012ની
છેલ્લે 2015માં જે છેલ્લું ડીલિંગ થયું ત્યાંથી પકડીએ તો 2015થી 2022માં જ્યારે આ ઘટના બની ત્યાં સુધી એ 7 વર્ષનું જો તમે વ્યાજ ગણો તો આંકડો ઘણો મોટો થાય છે. એક સાદા અંદાજ પ્રમાણે લગભગ 9-10 કરોડ રૂપિયાની રકમ થાય છે. આ પૈસા વારંવાર ડૉક્ટર છેક સાહેબે પોતાના પૈસા પાછા માગ્યા, એ પૈસા એમને પાછા આપવામાં નથી આવ્યા. વાત આટલેથી નથી અટકી. ડૉક્ટર છગની ક્લિનિકમાં ચુડાસમાનો આખો પરિવાર પોતાની દવા દારૂ લેતો હતો, મેડિકલ ટ્રીટમેન્ટ કરાવતો હતો, એના પણ બિલ ક્યારેય ચૂકવ્યા નથી એવું ડૉક્ટર ચગના કમ્પ્યુટર રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. એ રકમ પણ 7 લાખ કરતાં વધુની છે. મિત્રો, હવે વાત એવી છે કે એક સિનિયર મોસ્ટ કહી શકાય એવા MBBS ડૉક્ટર આત્મહત્યા કરી છે. એ મોતની કિંમત કોણ લગાવે અને કેવી રીતે લગાવે? એક પણ દિવસ આ મૃત્યુ સમક્ષ જેલમાં એક પણ ગુનેગાર ગયો નથી. શું આને સંવેદનશીલ સરકાર કહેવાય? શું આને વિકસિત ગુજરાત કહેવાય? અને જો આજે ખાનગીમાં સમાધાન થયું છે તો જે મહાજનોએ આવેદનપત્રો આપ્યા છે, જે યુવાનોએ ગાંઠનું ગોપીચંદન બાળી પોતાના સમાજના વ્યક્તિ માટે, પોતાના એક વડીલ માટે દોડ્યા છે, એમની લાગણીઓનું શું? જૂનાગઢના 2 પ્રતિષ્ઠિત રાજકીય આગેવાનો ભાજપના આંતરિક વિખવાદના કારણે આ ઘટના બની ત્યારે એ લોકોને આ ફરિયાદ થાય, આ કેસ આગળ વધે એ માટે એમને આગળ કરવામાં આવ્યા. એ લોકોએ દોડાદોડી કરી, મહેનત કરી, થાય એટલું બધું કર્યું, કદાચ પડદા પાછળ રહીને કર્યું હશે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ સમાધાનમાં પણ જૂનાગઢના એ જ 2 પ્રતિષ્ઠિત આગેવાનો હાજર હતા. તો મારે એ બંને આગેવાનોને એવું પૂછવું છે કે કોઈના મોતની કિંમત નક્કી કરવાની તમારા મહાજને તમને સત્તા આપી છે? તમારી પાસે એવી કોઈ સત્તા છે? તમે કોઈ મહાજનોની લાગણીનો કે સમાજની લાગણીનો વિચાર કર્યો છે? ફક્ત તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે, વ્યક્તિગત કોઈ પક્ષમાં તમે સારા દેખાવા માટે તમારા સમાજ સાથે ગંભીર દ્રોહ કરી રહ્યા છો, એ જાણો છો તમે? મિત્રો, હજી જૂનાગઢ લોકસભા સીટની ટિકિટ વિતરણ બાકી છે, પણ એ વસ્તુ ચોક્કસ છે કે જેને કોઈ પક્ષી દબાવવું હોય દબાઈ જાય, જેને સહેર શરમ ભરવી હોય ભરે, પણ મીડિયા તરીકે તોફાની તાંડવ ડૉક્ટર ચગની આત્મહત્યાની ન્યાયિક તપાસ થાય એ માટે હજી પણ આગળ વધશે. ફરિયાદી જોડે જો પરાણે સમાધાન કરાવવામાં આવ્યું છે તો ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવશે કે ગુજરાત સરકાર ફરિયાદી બને, અગર તો પોલીસ ફરિયાદી બને, પણ આ કેસમાં જવાબદારો સામે પગલાં ભરવા પડશે. સામાન્ય ગુનેગાર જો હોય તો પોલીસે અત્યાર સુધી વોટ્સઅપ, ચેટ કે કોલ ડિટેલ્સ કે કંઈ બી કાઢ્યું હોય, પોલીસે આ કિસ્સામાં આવું કશું જ હજી સુધી કેમ નથી કર્યું એ ચર્ચાનો વિષય છે. મિત્રો, આ એપિસોડ વ્યક્તિગત કોઈ પક્ષને કે કોઈ રાજકીય આગેવાનને બદનામ કરવાનો આશયથી નથી બનાવ્યો. દરેક પક્ષને ચૂંટણી લડવાનો હક છે અને પ્રચાર કરવાનો હક છે, પણ દરેક પક્ષની એ પ્રાથમિક ફરજ છે કે તેમનો ઉમેદવાર સ્વચ્છ અને પ્રતિભાશાળી હોય. લોહાણા સમાજને અન્યાય કરનાર કોઈપણ વ્યક્તિને જો ટિકિટ મળે છે તો લોહાણા સમાજના મહાજનો, એના યુવાનો બંડ પોકારશે, એ વસ્તુ નક્કી છે, નક્કી છે અને નક્કી છે.